નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફર એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણા વિડીયોમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ જે તમારો પેપર લેવાય છે મિત્રો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પ્રથમ સંત્રાંત પરીક્ષા મિત્રો તેનો મિત્રો આજે આપણે મોડલ પેપર જોવાના છે સમય રહેશે ત્રણ કલાક કુલગુણ રહેશે મિત્રો એસી જે તારીખ લેવાય તે તારીખે તમારે જોવાનું રહેશે કેનું છે મિત્રો ધોરણ આઠનું સામાજિકનું પેપર કેનું સામાજિક વિજ્ઞાનનું પેપર છે તો પણ સારી રીતે તમારે જોવાનું રહેશે મિત્રો તો આપણે શરૂ કરી દે વિભાગ એ છે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો તો પહેલું છે પોર્ટુગીઝોએ નીચેના પૈકી કયા સ્થળના સુલતાનને હરાવ્યો નહોતો તો આપણે જોઈએ તો તો એમાં આપણો આન્સર છે મિત્રો ગોલકોંડાના સુલતાનને હરાવ્યો નહોતો બાકી મિત્રો આને પણ હરાવ્યો હતો કાલિકટના પણ હરાવ્યો હતો અને બીજાપુરના સુલતાનને પણ હરાવ્યો હતો પહેલાંનો આન્સર છે મિત્રો એ ગોલકોંડા બીજા નંબરનો છે અંગ્રેજોએ કઈ વ્યવસ્થા લોકો માટે ત્રાસદાયી હતી તો વહીવટી વ્યવસ્થા કઈ આન્સર મિત્રો અહીંયા આપેલા છે બી વહીવટી વ્યવસ્થા ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે સૌપ્રથમ કયા પ્રાંતના સિપાહીઓએ એનફિલ્ડ રાઇફલના કારતુસો વાપરવાનો ઇન્કાર કર્યો તેમાં આન્સર હશે બંગાળના મિત્રો શું બંગાળના ચોથા નંબરનો ક્વેશ્ચન છે નીચેના પૈકી કયું શહેર મુઘલ યુગના પશ્ચિમ ભાગના વેપારનું મહત્ત્વનું બંદર હતું તેમાં આપણું જવાબ આવશે સુરત એને મક્કા કહેતા હતા પાંચમા નંબરનો ક્વેશ્ચન છે જળ એક એવું સંસાધન છે તો જળ છે મિત્રો કુદરતી સંસાધન છે મિત્રો અને મિત્રો જો તમારા આની પીડીએફ જોઈતી હોય તો અમારી વેબસાઇટની લિંક મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં પિન છે અને ત્યાંથી અને બીજી જગ્યાએ મિત્રો તમને ક્યાંથી મળી જશે અમારી વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન અને અબાઉટમાંથી મળી જશે ને ટેલિગ્રામમાં વન એજ્યુકેશન ગુજરાત સાહેબ મિત્રો વન આવી રીતે વન એજ્યુકેશન મિત્રો આ સેનું નામ છે એવી રીતે મિત્રો છે તો સરસ મારીને તમારે મેળવી દેવાનું રહેશે તો સાહેબ તમે મિત્રો મેળવી લેજો પછી તે મિત્રો ભરૂચ જિલ્લાનું કયું ખની ક્ષેત્ર ગુજરાતનું સૌથી મોટું ખની ક્ષેત્ર ગણાય છે તો કયું અંકલેશ્વર આમાં કુદરતી જવાબ આવશે પછી છે સાતમા નંબરનું નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું થાય છે તો ઝૂમ ખેતીમાં ઉત્પાદન ઓછું થાય છે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ હવે આઠમા નંબરનો ક્વેશ્ચન છે ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો હતો તો ભારત દેશ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ સ્વતંત્ર થયો હતો પછી છે વિભાગ બી નીચેના વિધાનો યોગ્ય યોગ્ય શબ્દ આપણે લખી ખાલી જગ્યા પૂરો નવમાં નંબરનું છે મરાઠ અને અંગ્રેજો વચ્ચેના પ્રથમ યુદ્ધમાં બંનેની કઈ સંધિ થઈ તો એમાં આપણે જોઈએ સાલબાઈની સંધિ થઈ ઈસવીસન ખાલી જગ્યામાં સંધિ ધારા અન્વયે ગવર્નર જનરલને સંપૂર્ણ ભારતના કાયદા ઘડવાની સત્તા મળી તો અઢારસો તેત્રીસનો આપણે જોઈએ તો સંધિ ધારો પછી છે આગળનો ક્વેશ્ચન અગિયારમા નંબરનો ક્વેશ્ચન ડેનિશ પ્રજા ખાલી જગ્યાની વતની હતી તો ડેનિશ પ્રજા ડેનમાર્કની વતની હતી ક્યાંની ડેનમાર્કની વતની હતી પછી છે બારમા નંબરનો પહેલાંના સમયની ખાલી જગ્યાનો ઉપયોગ અનાજ દળવાની ઘંટીમાં અને કૂવામાંથી પાણી કાઢવા માટે થઈ રહ્યો છે તો ચક્કીનો મિત્રો ખાલી જગ્યાનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાક બનાવો મેગેનિઝનો તાપ વિદ્યુતના દૂધના ઉત્પાદનો બણતરણ તરીકે ખાલી જગ્યા વપરાય છે તો એ કોલસો વપરાય છે તો સાહેબ મિત્રોના આન્સર પણ નીચે આપેલા છે એ પણ જોઈ લેવા આગળના ક્વેશ્ચન છે નીચેના વિધાનો ખરા છે એ ખોટા તે કહો પંદરમાં નંબર છે લબાડિયા આદિવાસી સમુદાયના કશ્મીરમાં રહેતો હતો તો મિત્રો આ વિધાન કેવું છે આ ખોટું છે લબાડિયા છે મિત્રો ક્યાં રહેતા હતા પંજાબ આજુબાજુ રહેતા હતા સોળમાં નંબરનો ક્વેશ્ચન છે કોલસો વિધ ધાતુઓ વન ગુજરાત અને લબાડિયા છે મિત્રો આંધ્રપ્રદેશ બાજુ પણ રહેતા હતા કોલસો વીજ ધાતુઓ ખનીજ તેલ કુદરતી વાયુ યુરેનિયમ વગેરે વિરલ સંસાધનો છે તો મિત્રો કેવું છે મિત્રો આ વિધાન સાચું છે કાળી જમીન રેગુ નામે ઓળખાય છે તો આ સાચું છે આપણા દેશનું સમગ્ર વહીવટ પ્રધાનમંત્રીના નામે ચાલે છે રાષ્ટ્રપતિના નામે ચાલે છે તો આ વિધાન ખોટું છે પછી રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવારની ઉંમર પાંત્રીસ વર્ષ કે તેથી વધુ હોય છે બિલકુલ સાચું વિધાન છે અઠ્ઠા અનુચ્છેદ અઠ્ઠાવનમાં તેની લાયકાત દર્શાવવામાં આવેલ છે પછી તે મિત્રો જોડકા જોડો દરેકનો એક ગુણ તો વીસમાં નંબર છે સાક્ષી તો સાક્ષી મિત્રો એ શું છે લોખંડ પોલાગનું પહેલું કારખાનું છે પછી આપણે જોઈએ તો બેંગલુરુ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ આ મિત્રો એક બે ત્રણ આમ નંબર છે અહીંયા પછી તો આધુનિક ભારતનો સર્જક તો મિત્રો અને અઢારસો તેપન તો સૌ પ્રથમ માર્ગ તો સાહિત્ય મિત્રો આ રીતે જોડી લેવાનો છે આ જવાબ પણ અહીંયા આપેલા છે સાહિત્ય મિત્રો જોઈ લો તો મિત્રો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈ આવ્યા તો માગ્યા મુજબ જવાબ આપો ભીરસા મુંડાના માતા પિતા કોણ હતા તો ભીરસા મુંડાના માતા પિતા કર્મી મુંડા અને સુગમા મુંડા હતા અંગ્રેજોએ મુંબઈ કેવી રીતે મેળવ્યું પોર્ટુગીઝ પાસે દહેજમાં મેળવ્યું હતું રાજા ચાર્લ્સ હતા આપણે જોઈએ તો રાજા ચાર્લ્સ પોર્ટુગીઝના રાજા ચાર્લ્સ અને આપણે જોઈએ એ મિત્રો રાહાણી રાણી હતા એ મિત્રો કેથરીન લગ્ન થયા હતા પાદમાં ડાંગરના પાકમાં મુખ્ય ઉત્પાદક રાજ્યો મિત્રો આ છે પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા બિહાર ઓડિશા છે મિત્રો તો સાહિત્ય જોઈ લેવા પછી ખેતી માટે કઈ કઈ બાબતો આવશ્યક છે તો ખેતી માટે અનુકૂળ જમીન પાણી બિયારણો ખાતર જંતુનાશક આબોહવા આવશ્યક છે જળ જળસંચયની કઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક છે તો ટપક સિંચાઈ સૌથી વધુ અસરકારક છે ખેતી એટલે શું તો આ પણ જોઈ લો ખેતી છે પ્રાકૃતિક આપણે જોઈએ તો પ્રાથમિક પ્રવૃત્તિમાં આવે છે પછી છે મિત્રો વિભાગ છે નીચે આપેલ પ્રશ્નોના સંચિત જવાબ આપો દરેક પ્રશ્નના બે ગુણ ઘઉંનો અનાજનો રાજા શાંતિ ગયા છે તો મિત્રો સાહિત્ય મિત્રો જોઈ લ્યો ઘઉં વિશ્વનો સૌથી મહત્ત્વનો ખોરાકી પાક છે ઘઉમાં સૌથી વધુ પોષક તત્વો હોય છે ઘઉમાં કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબી લો ફોસ્ફરસ જેવા ખનીજ તત્વો પણ હોય છે ઘઉમાંથી રોટલો રોટલી ભાખરી બ્રેડ પા બિસ્કિટ કેક મેક્રોનિસ સ્પેગેટી વગેરે પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે પછી ભારત એક અખંડ અને અવિભાજ્ય સંગરાજ્ય છે તો આ પણ સાહિત્ય મિત્રોનો આન્સર જોઈ લો તો મિત્રો તમારે રીડ કરી લેવાના રહેશે હું ધીરે ધીરે કોલ કરું છું સંસદીય પરિચિત સરકારના લક્ષણો જોઈ લો કારણો આપ ભારતમાં રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં બાર સભ્યોની નિમણૂક કરે છે ભારત સંઘની સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે પૂછી છે મિત્રો મુદ્દાસર જવાબ જવાબ આપશે કાયમી જમાબંધીની જોગવાઈ જણાવો આંતરરાષ્ટ્રીય અદાલત છે મિત્રો એના વિશેની પણ તમે મિત્રો માહિતી મેળવજો તો સાહેબ મિત્રો આન્સર જોઈ લેવો આગળનો ક્વેશ્ચન છે મિત્રો ગુજરાતમાં મુખ્ય કયા કયા ભાગ થાય છે અને બાગાયતી ખેંચી વિશે માહિતી આપો તો સાહિત્ય મિત્રો આન્સર કરવાનો રહેશે તમારે તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ આગળ ભારતીય સંસદ વિશે માહિતી આપો તો આપણા દેશની સંસદ દિલ્હીમાં આવેલી છે ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે તો ભારતે સંસદે લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે ભારત સંસદ રાષ્ટ્રપતિ અને બે ગૃહોની બનેલી છે જેમાં ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા કહેવાય છે સંસદના બંને ગૃહના સભ્યને સામાન્ય રીતે સંસદ સભ્ય અથવા એમપી એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે લોકસભાના સભ્યોને પ્રત્યક્ષ મતદાન દ્વારા એટલે કે આપણે વોટ કરીને લોકો છૂટે છે જ્યારે રાજ્યસભાના સંસદ સભ્યો રાજ્ય વિધાનસભાના સભ્યો દ્વારા અપ્રત્યક્ષ રીતે પસંદ થાય છે આગળના ક્વેશ્ચન છે મિત્રો ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદાઓ એ બંને સ્વીકાર્ય છે મહાત્મા ગાંધીજીના વિધાન સમજાવો અને ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના જવાબદાર કારણો વિશે નોંધ લખો આર્થિક કારણો લશ્કરી કારણો તાત્કાલિક કારણો સારી રીતે મિત્રો જોઈ લ્યો એ કારણો તો સારી રીતે મિત્રો આન્સર જોવાનું રહેશે આપણે સારી રીતે આન્સર જોઈ લ્યો પછી ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામનું તાત્કાલિક કારણ છે મિત્રો એનફિલ્ડ રાઇફલનું આ બધી માહિતી છે સાહિત્ય જોઈ લો રીડ પણ કરી લો સાહિત્ય મિત્રો વાંચી લેવું અને મિત્રો આ મોડલ પેપર છે પણ તમારે ધ્યાને લેવાનું રહેશે પછી તે બાગાયતી ખેતીને સઘન ખેતી વચ્ચેનો તફાવત છે મિત્રો આ તો બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી બાગાયતી ખેતી એક વખત વાવણી પછી વર્ષો સુધી ચોક્કસ ઋતુમાં કે બારે માસ ઉત્પાદન આવે છે રબર ચા કોફી નાળિયેર કેરી આંબળા ખારેક વગેરે પછી સઘન ખેતીમાં આ ખેતીની આધુનિક પદ્ધતિની હોય છે જેમાં સિંચાઈની સુવિધા ઉત્પન્ન બિયારણ ખેતીની નવી ટેકનોલોજી રાસાયણિક ખાતરો કીટનાશક અને વિવિધ યંત્ર સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં તમાકુ કેળા અને મરચાં આપણે કહી શકીએ પછી છે વિભાગીય છે ટૂંકનો લખવાનો છે કાયમી જમાબંધી તો આ પણ સાહિત્ય મિત્રો જોઈ લો કોણે લોર્ડ કોર્નવાલિસે દ્વારા અત્યારસો તાણુંમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી અને બાકીની માહિતી મિત્રો તમે સજા રીડ કરી લેવાની રહેશે પછી છે મિત્રો આગળનું ભરતી ઉર્જા વચ્ચેની ટૂંક નોંધ લખવાની છે ભરતી ઉર્જા એ બિનપરંપરાગત સ્ત્રોત છે સમુદ્રની ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાને ભરતી ઉર્જા કહે છે તો આપણ સાહિત્ય આન્સર જોઈ લો તો મિત્રો સાહિત્ય તમારે આન્સર રીડ કરી લેવાનો છે અને આકૃતિ પણ દોરી લેવાની રહેશે તો મિત્રો આ હતું આપણું સામાજિક વિજ્ઞાન ધોરણ આઠનું પેપર તો સાહિત્ય આ મોડલ પેપર છે સાહિત્ય તમારે સોલ્યુશન કરી લેવાનું રહેશે તો મિત્રો વિડીયોનું એન્ડ કરીએ છીએ જય જય ભારત